મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીમાં માં અંબાના દર્શન કર્યા અને પીએમ આવાસ યોજના અંતર્ગત શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી અંબાજીના કુંભાળિયા ખાતે બનેલ મકાનો લાભાર્થીઓને અર્પણ કર્યા હતા. અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી ગબ્બર ખાતે ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોને પીએમ આવાસ યોજના અંતર્ગત આવાસ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા, જે અંતર્ગત તૈયાર થયેલ મકાનો આજ રોજ મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને ફાળવાયા. મકાનો વેરવવામાં સહયોગ બદલ શક્તિ સેવા કેન્દ્રનો આભાર માનતા લાભાર્થી વર્ષોથી ગબ્બર શક્તિપીઠ વિસ્તારમાં યાત્રિકો પાસેથી ભીખ માંગીને ગુજારો કરતા અને ઝૂંપડું બનાવીને રહેતા ભરત્રી પરિવારના મોભી હરાજી લાથાજી ભરત્રી એપીએમ આવાસ યોજના અંતર્ગત મકાન મેળવેલ છે, જેમાં ભિક્ષાવૃત્તિ કરતા તેમના બાળકો શ્રી શક્તિ સેવા કેન્દ્રના ધ્યાને આવતા કેન્દ્રના સહયોગ દ્વારા બાળકોને પણ ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવેલ અને સારા શિક્ષણ સાથે ઘર મેળવવા સહયોગ કરેલ તે બદલ તેમનો આભાર માન્યો હતો. ઘણા વર્ષોથી ગરીબી અને હાથમારીમાં જીવતા, ભિક્ષાવૃત્તિ કે છૂટક મજૂરી કરીને જીવન ગુજારતા ગરીબ બહેનો કે જેમણે પીએમ આવાસ યોજનાનો લાભ મળ્યો છે તેમણે પણ આજે મકાન મળશેની ખુશીમાં આનંદ વ્યક્ત કર્યો હતો. ભગવાન રામને આટલા વર્ષ ગરર મંદિરમાં વિરાજમાન મળ્યું તેમ એમને પણ ઘર મળશે, અમને ઘર આપવા બદલ ખૂબ ખૂબ આભાર, મોદી સાહેબ કહેતા લાભાર્થીના ચહેરા પર ઘર મળ્યાની અનોખી ખુશી જોવા મળી હતી. દાંતા તાલુકો એ અતિ પછાત આદિવાસી વિસ્તારનો તાલુકો છે, જ્યાં જંગલોમાં વસતા આદિવાસી પરિવારના લોકોને જીવાદોરી માટે મજૂરી અને ખેતીકામ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ત્યારે તેવામાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આદિવાસી તેમજ ગરીબ નિરાધાર બહેનો માટે નારી સશક્તિકરણ અંતર્ગત ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવશે, જેમાં વિવિધ કામગીરી માટે મહિલાઓને અને કામ આપશે, જેમાં અગરબત્તી, કોડિયા, દીવા, માટીના અન્ય બનાવટો, રૂ, વાટ વગેરે વસ્તુઓ બનાવવા માટે આધુનિક મશીનો સરકારની સહાયથી લાવેલ છે અને જરૂરિયાતમંદ મહિલાઓને સશક્ત બનાવવા, આત્મનિર્ભરતા અને સ્વમાનપૂર્વક જીવન જીવી શકે તે તેમને ટ્રેનિંગ આપી અને કામ આપશે, જેથી તેમને રોજગારી સાથે કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેમના દ્વારા તૈયાર થયેલ માલ સમાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ખરીદશે. આમ અંબાજી મંદિર ટ્રસ્ટ પણ આ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ માલ ખરીદી નારી સશક્તિકરણને ટેકો કરશે, જેની શરૂઆત આજે મુખ્યમંત્રી હસ્તે કરવામાં આવી હતી. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.